आठमा विश्व योग दिवस निमित्ते लींबड़ी तालुकानो योगा कार्यक्रम राजराजेश्वर धाम खाते योजायो। स्टोरी बाय दीपक सिंह वाघेला, मा न्यूज लाइव, लींबड़ी, गुजरात। આજે વિશ્વની અંદર એટલે કે 21 જૂને જે વિશ્વ યોગ દિન ઉજવ્યો છે ત્યારે ભારતની અંદર આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે પોતે અત્યારે કર્ણાટકની અંદર યોગ ક્રિયા અને અનુસંધાને ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી તાલુકાની અંદર રાજરાજેશ્વર ધામ એટલે કે જ્યારે વિશ્વની અંદર એટલે ભારતની અંદર જ્યારે યોગની અંદર સંધાની પહેલાં જેને ગોલ્ડ મેડલિસ્ટ મળ્યો છે એવા રાજશ્રી મુનિના આશ્રમની અંદર આજે અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, અમારા TDO સાહેબ અને તમામ સ્ટાફ અને દરેક ગામમાંથી આવેલ બાળકો અને સરપંચો આજે અહીં અમે લકુલિસ્ટ ધામ નિમિત્તે યોગ કરેલા। સવારે 6 વાગ્યાથી બધા આવી ગયેલા, 1:37 યોગ અને પછી દરેકે આરતીની અંદર લાભ લીધો। એવું સરસ મજાનું સંકુલ છે, સારા એ સંકુલની અંદર આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એ અંદર આખાય સંકુલની અંદર આની ગૌશાળા જોઈ, સારી મજાની અહીં ધર્મશાળા છે એ પણ જોઈ, અંદર એક મોટામાં મોટી આયુર્વેદિક હોસ્ટેલ પણ છે એની પણ મુલાકાત લીધી અને આજે વિશ્વ આપણા વડાપ્રધાનના હિસાબે યોગ દિવસ ઉજવે છે ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવું જોઈએ અને દરેક ગુજરાતીએ દરરોજ પોતાના હેલ્થ માટે થઈ, કારણ કે એક કહેવત છે કે જ્યારે શરીર સારું તો મન સારું અને તો જીવનમાં બધું સારું, એટલે કે દરેક ગુજરાતીએ આજે યોગ કરવો જોઈએ એ મારી દરેકને એક નમ્ર વિનંતી છે। 21 જૂન 8મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ કે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે વિશ્વને આ યોગા દિવસ અર્પણ કર્યો એના આજે 8મા યોગા દિવસે માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગર, માનનીય પ્રાંત અધિકારી સાહેબ લીંબડી અને તાલુકા વહીવટીતંત્ર બધાના નેતૃત્વ અને સાથ સહકાર હેઠળ આજે લીંબડીના ઝાખણ ગામે રાજરાજેશ્વરી ધામ કે જ્યાં લકુલિસ્ટ યોગા યુનિવર્સિટી પણ આવેલી છે, કદાચ કોઈને ખ્યાલ નહીં હોય પણ આજે આપણા કાર્યક્રમ અહીંયા યોજવાનો આ એક જ હેતુ હતો કે લીંબડીના નાગરિકો, બાળકો અને અધિકારીઓ તેમજ અન્ય તમામ પ્રજાજનોને આ સ્થાન વિશે ખ્યાલ આવે અને માત્ર આજનો જ દિવસ નહીં પણ દરેક માટે એવરી ડે યોગા ડે બની રહે એના માટે થઈને અમે આ પ્રયત્ન કર્યો છે, જે આગળ ચાલતા દરેક વ્યક્તિઓ, નાગરિકો એમનું અનુકરણ કરે અને આ સફળતાપૂર્વક વડાપ્રધાનશ્રીનું જે પેલું વિઝન છે કે યોગાનું આખા વિશ્વમાં જે ફેલાય એનું અહીંથી શરૂઆત થાય અને અહીંયા રોજ એનું અનુકરણ કરવામાં આવે એ અમારી કોશિશ બદલ આજે સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો આભાર।